પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ સુરત પોલીસે રાજદ્રોહનો ગુનો નોંધીને તેની ધરપકડ કર્યા બાદ ગત રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેના 6 સાથીદારો વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધ્યો હતો અને તે પૈકી 3 દિનેશ તેમજ ચિરાગની પોલીસે હાઈકોર્ટના જામપેથી અટકાયત કરી હતી. તો લાલજી પટેલની પણ અટકાયત કરી તેને થોડા સમયમાં છોડી મુકાયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી કે એન પટેલ સરકાર તરફથી જાતે ફરિયાદી બન્યા છે અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી કે એન પટેલે બુધવારે મોડી રાત્રે માહિતી આપી હતી કે હાર્દિક પટેલ સહિતના 6 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ 3 મહિનાથી ઇન્ટરસેપ્ટ કરી રહી હતી, જેમાં આરોપીઓએ મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર હુમલો કરવો, એસટી બસો સળગાવી, ધારાસભ્યોના ઘર વાહનો ઉપર હુમલા કરવા, ચક્કાજામ કરવો, સોડા બોટલોથી હુમલો કરવો જેવા ભડકાઉ કન્વર્ઝેશન કર્યા હોવાનું બહાર આવ્યું હતું, જેથી 6 સામે દેશદ્રોહના કેસ નોંધી હાર્દિક પટેલના બે સાથીદાર એવા જ દિનેશ ગામવડિયા અને ચિરાગ પટેલની પોલીસે હાઈકોર્ટના ગેટ પાસેથી જ વકીલ બાબુ માંગુકિયાની કારમાંથી ઉતારીને અટકાયત કરી હતી. તો આ સમયે મહિલા વકીલ બેલા પ્રજાપતિ સાથે પણ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની ઝપાઝપીની ઘટના બની હોવાનું કેમેરામાં કેદ થયું હતું. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એપીજીના લાલજી પટેલની પણ અટકાયત કરી હતી, પરંતુ તેની સામે કોઈ ગુનો ન હોવાથી તેને થોડા સમયમાં જ છોડી મૂકવામાં આવ્યો હતો. તો આ અંગે એક વિડીયો તૈયાર કરી લાલજી પટેલે પાટીદારોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી અને પોલીસે તેની અટકાયત કર્યા બાદ તેને છોડી મૂક્યો હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ એક લેટર ઉપર સહી લીધી હોવાનું પણ જણાવ્યું હતું. મારા પાટીદાર ભાઈઓ શાંતિ રાખો, ખોટી રીતે પકડીને લઈ ગયા હતા ક્રાઇમ બ્રાન્ચવાળા, ત્યાં જઈને મને એક લેટર ઉપર સહી કરાવીને છોડી દીધો છે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે એકદમ શાંતિ રાખો અને ગુજરાતની અંદર શાંતિ બનાવી રાખો. તોફાન કરવાથી અનામત ના મળે, એટલે પ્લીઝ તમે ગુજરાતની અંદર શાંતિ રાખો, તોફાન કરતા નહીં. અને હું નીકળ્યો છું ઘેરે જવા માટે. જય સરદાર, જય પાટીદાર. ત્યારે હવે સરકાર પાટીદારોનું આંદોલન ડામી દેવા માંગતી હોય તેમ કડક હાથે કામ લઈ રહી છે અને પોલીસને પણ છૂટો દોર આપી દીધો હોય તેમ લાગી રહ્યું છે. અને આ જોતા હવે પાટીદાર આંદોલન થોડા સમયમાં લુપ્ત થઈ જશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ.